માળિયા મિયાણા સબ પોસ્ટ ઓફિસ ગામે ગ્રામીણ ડાક સેવકો દ્વારા સાતમા પગાર પંચની માંગ સાથે ગ્રામીણ ડાક સેવકો છેલ્લા પાંચ દિવસથી હડતાલ પર છે ત્યારે પોતાની માંગો પૂરી કરવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેવકો દ્વારા સાતમા પગાર પંચની માંગ સાથે હડતાલ શરૂ કરવામાં આવી હતી. જેમાં માળિયા તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસ સામે જીડીએસ કર્મચારીઓએ ધરણા કાર્યક્રમ આપી દેશવ્યાપી હડતાળના પગલે ડાક સેવકોએ હડતાળમાં જોડાઈને માળિયા સબ પોસ્ટ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. મોરબી જિલ્લાના માળિયા મિયાણા ગ્રામીણ ડાક સેવકો અચોક્કસ મુદતની દેશવ્યાપી હડતાળમાં જોડાયા છે, જેમણે માળિયા સબ મુખ્ય પોસ્ટ ઓફિસ સામે સૂત્રોચ્ચાર કરી ધરણા યોજ્યા હતા. વધુમાં મોરબી જિલ્લામાં 244 જેટલી ગ્રામીણ ડાક સેવકો ફરજ બજાવે છે અને સાતમા પગાર પંચ મુજબ વેતન ચૂકવવા સરકાર સહમત ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા નિર્ધાર વ્યક્ત કર્યો છે. ત્યારે હડતાળના પાંચમા દિવસે એનએફપી પ્રેસિડેન્ટ જીડીએસ યુનિયન સંગઠનના માર્ગદર્શન હેઠળ માળિયા સબ ઓફિસ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી જ્યાં સુધી પોતાને સાતમા પગાર પંચનો લાભ નહીં મળે ત્યાં સુધી ધરણા સહિતના કાર્યક્રમ આપવાની ચીમકી અપાઈ છે. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.